વેલકમ ટુ સિટી એજ્યુકેશન. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 વિષય ગુજરાતી, કવિતા 1, નાવિક વળતો બોલ્યો. કવિ છે ભાલણ. તેને કવિતા 15મી સદી ઉત્તરાર્ધ, 16મી સદી પૂર્વાર્ધ માં લખેલી છે. આપણે કવિ પરિચય જોઈ તે પહેલાં, જો તમે મારી આ ચેનલ સિટી એજ્યુકેશનને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. અને વોટ્સઅપ લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે. તેની અંદરથી તમારે જો અને PDF જોતી હોય અથવા તો ક્વેશ્ચન આન્સરની PDF જોતી હોય તો તેની અંદર જોઈન્ટ થઈ જજો અને મને ક્વેશ્ચનના આન્સર્સ મોકલો. તે મને રિક્વેસ્ટ મોકલજો એટલે હું તમને આપી દઈશ, અથવા તો તમને આપેલો જ હશે વોટ્સઅપની અંદર. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી હતી. એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વજ્ર ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દશમસ્કતમાં આવતા વ્રજભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોયા છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદ કવિ તરીકે જાણીતા છે. ભાલણ જે આપણા કવિ છે તેનું નામ છે પુરુષોત્તમ છે. તે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિય છે. તેમની અટક ત્રવાડી છે. તેમનું વતન એટલે કે તે જ્યાં રહેતા હતા તે પાટણ છે. તે શું છે તો કે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે પણ જાણીતા છે. તેને આપણે આખ્યાનના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. તેના આખ્યાન નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડીખ્યાન, મુરગીખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાઈ કૃતિ, કાદંબરી તેમજ દશમસ્કંધ અને રામબાલચરિત્ર સવિશેષ ધ્યાન પાત્ર છે. તેમને કેટલા આખ્યાનો લખેલા છે તેની અંદરથી આ ત્રણ જે આખ્યાનો છે, કાદંબરી, દશમસ્કંધ અને રામ બાળચરિત્ર, તે શું છે તો કે નોંધપાત્ર આપણે લીધા છે. પ્રસ્તુત કાવ્યની એટલે કે આ જે કાવ્ય છે નાવિક વળતો બોલ્યો તેની અંદર એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરજરજથી જીવિંત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણરજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી એટલે કે પત્ની તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે. આજીવિકાનું એકમાત્ર સાધન હોળી જ છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા
વચ્ચેનો માર્ગ કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ થાય અને હોળી સ્ત્રી બનતા બચી જાય. અંતે ભોળો એટલે કે પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોળ પણ પરોક્ષ રીતે શ્રી રામચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુને અને સર્વત્ર શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. એટલે કે આ કવિતાનો આખે આખો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ જ્યારે રામ ભગવાન છે એ અયોધ્યાને ઓળંગવા માટે એટલે કે અયોધ્યાથી દૂર જવા માટે તેને નદી ઓળંગવી હોય તો એને હોળીની જરૂર પડે છે. તેથી લક્ષ્મણ અને સીતાને નાવમાં બેસાડવા નાવિક છે એ તૈયાર છે, પણ શ્રી રામને બેસાડવા તૈયાર નથી. નાવિકના સાંભળ્યું હતું કે ઋષિના શ્રાપથી જે અહિલ્યા છે એ રામની ચરણ રજથી એક જીવન સ્ત્રી બની છે, તો તેના મનની અંદર એવું જ ચાલે છે કે મારી હોળીમાં જો શ્રી રામનો ચરણ છે એટલે કે પગ છે તે અડી જશે તો મારી હોળી પણ સ્ત્રી બની જશે. તો નાવિકની ઘરે એક સ્ત્રી એટલે કે એક પત્ની તો છે જ, જો બીજી સ્ત્રી આવશે તો તેનું ભરણ પોષણ કઈ રીતે કરીશ, તેનું આજીવિકા એટલે કે તેનું જે ધંધો છે તે તેનાથી છીનવાઈ જશે. એટલે ગુરુ વિશ્વામિત્ર છે તે નાવિક એટલે કે હોળી અકાવનારની મૂંઝવણ છે એ દૂર કરતા કહે છે, હે નાવિક, તું ગંગાજળ લે અને તે રામના પગ ધો, જેથી રજ ધોવાઈ જાય અને રામના ચરણ છે સ્વચ્છ થઈ જાય, હોળી સ્ત્રી બનતા બચી જશે. આ રીતે નાવિક છે એ રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. નાવિક છે એ ભોળપણની રીતે તે શું કરે છે તો કે શ્રી રામના પગ ધોવે છે. હવે આપણે જોઈએ કવિતા સમજૂતી. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સૌકે નાવે બેસો, નહીં બેસારું રામ. શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ નાવિક પાસે ગયા અને સૌને નાવમાં બેસાડવા ગંગા પાર કરાવવાનું કહ્યું. ત્યારે નાવિકે કહ્યું, મારા સ્વામી, હું તમારી સાથેના સૌને કોઈને નાવમાં બેસાડીશ પણ શ્રી રામને બેસાડીશ નહીં. ત્યાર પછીની પંક્તિ જોઈએ. વાર્તા મેં સાંભળી છે ચરણરેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષણ ફીટી નાર. મેં એવી વાર્તા અથવા તો કથા સાંભળી છે કે તમારા ચરણરજથી અહલ્યા નામની સ્ત્રી છે એ પણ પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હતી. આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ટ પાષણ એક. આનો અર્થ થાય છે, મારી આજીવિકાનું સાધન આ નાવ જ એટલે કે આ હોળી જ છે. તમે વિવેકપૂર્ણ વિચારો છો, લાકડું હોય કે પથ્થર બંને એક જ છે, એને સ્ત્રી થતા સહેજ વાર નહીં લાગે. ત્યાર પછીની પંક્તિ જોઈએ. આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું સી કરું તા પેર. મારી આજીવિકા બંધ થશે એટલે કે મારું જે ભરણ પોષણ છે, મારો જે ધંધો છે તે બંધ થશે. ઘરમાં એક સ્ત્રી એટલે કે મારી એક પત્ની તો છે જ, એ બંને મળીને શું જમશે, હું
એ બંને માટે શું વ્યવસ્થા કરીશ, કઈ રીતે હું એ બંનેનું ભરણ પોષણ કરીશ? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. ત્યાર પછી વિશ્વામિત્ર છે હસીને બોલે છે, જો શ્રીરામના ચરણ રજના સ્પર્શથી જ સ્ત્રી બની જાય છે તો હે નાવિક, તું એક કામ કર, તું શ્રીરામના ગંગાજળથી પગ ધોઈ લો. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યાતા ચરણ. પછી તેની સામે સ્મિત કરીને હરી એટલે કે શ્રીરામ નીચે બેઠા અને અશરણના શરણ એવા શ્રીરામને નીચે બેસીને તેના નાવિક શું તો કે ગંગાજળથી તેના પગ ધુએ છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.